गुड मॉर्निंग हूँ डॉक्टर शिशिर पटेल वडोदरा में पटेल हॉस्पिटल में मैं 4 वर्ष से प्रैक्टिस करूँ छू एज अ फिजिशियन डायबिटोलॉजिस्ट घना दिवसों थी आपने सांभळीए छे के कोई काम करता करता एक्सपायर थी गया कोई रमता रमता एक्सपायर थी गया गई काले ज अमारा एक बहु अंगत मित्र दुखद निधन थयुं छे હાર્ટ એટેકના લીધે આ બધી જે બીમારીઓ થાય છે જે બધા આપણે પ્રોબ્લેમ સાંભળીએ છીએ એ મોસ્ટલી હાર્ટ એટેકના લીધે જ બીમારીઓ થાય છે આપણે ઘણાને સાંભળીએ છીએ કે 15 16 વર્ષ 18 વર્ષ 20 વર્ષના છોકરાઓ છે રમતા રમતા એક્સપાયર થઈ ગયા કંઈ કામ કરતા એક્સપાયર થઈ ગયા કોઈક ચાલતી વખતે કંઈ કામ કરતી વખતે એક્સપાયર થાય છે બધાનું મૂળ કારણ તો હાર્ટ એટેક હોય છે હવે સિમ્પલ છે કે આ કન્ટ્રીની અંદર 15 20 30 40 વર્ષના માણસો જે યંગ માણસો છે જે આપણા કન્ટ્રીનું ડેવલપમેન્ટ કરવાના છે આપણા દેશને આગળ લઈ જવાના છે એમની જ અકાલ મૃત્યુ થતી હોય તો આ કન્ટ્રીનું ફ્યુચર ક્યાં જશે એટલે જસ્ટ હું આજે થોડી શોર્ટમાં ગાઈડલાઈન આપીશ કે હાર્ટ એટેક થાય છે શાના લીધે કયા પ્રોબ્લેમ્સ છે કે જેના લીધે હાર્ટ એટેક થવાના ચાન્સીસ હોય છે અને શું કરવાથી હાર્ટ એટેક આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ આજના લેક્ચરમાં હું જસ્ટ એક બ્રીફ ગાઈડલાઈન તમને એવી જ આપીશ કે હાર્ટ એટેક શાના લીધે થાય છે કઈ આપણે કઈ વસ્તુઓ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે સૌથી પહેલી અને સૌથી સિમ્પલ વસ્તુ એટલે કે તમે જે બી ખાઓ છો એટલે ઇન્ટેક એટલે કે તમે જે બી સેવન કરો છો હવે એમાં જંક ફૂડ હોય બ્રેકફાસ્ટ હોય લંચ હોય ડિનર હોય કોઈ બી વસ્તુ જે બી તમે ખાઓ છો એ ઇન્ટેક અને બીજી વસ્તુ કે તમે જે બી એની સામે કેલરી બર્ન કરો છો એ કેલરી બર્ન એટલે સિમ્પલ વસ્તુ છે કે તમે કઈ વસ્તુ ખાઓ છો અને એની સામે કેટલી બાળો છો એનથી તમારું વેટ નક્કી થાય વજન એટલે સિમ્પલ વસ્તુ છે કે આપણે જે ખાઈએ છીએ એની સામે જે બાળીએ છીએ એટલે ઇન્ટેક માઇનસ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ યોર વેટ હવે બધું જે બધા જે હાર્ટ એટેક્સ અને જે મેઇન પ્રોબ્લેમ્સ આજની તારીખમાં આપણે સાંભળીએ છીએ કે જેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ એટેક પેરાલિસિસ આ બધા જ પ્રોબ્લેમ્સનું મૂળ કારણ એટલે તમારું વેટ હવે વેટની અંદર એક્ઝેક્ટલી ઘણા બધાના પ્રોબ્લેમ્સ એટલે ઘણા બધાનું કન્ફ્યુઝન અને ખોટી માન્યતાઓ એવી કે સાહેબ મારું તો થોડુંક વેટ વધારે છે આટલું તો ચાલશે હું તો ખાતા પીતા ઘરના છું આ બધી ખોટી માન્યતાઓ કાઢી નાખો વેટ નું મેઝરમેન્ટ અને વેટ ને કેવી રીતે એક્ઝેક્ટલી મપાય એ હું તમને આજે કહેવા માંગુ છું સૌથી પહેલી વસ્તુ વેટ ને માપવા માટે BMI એનું કેલ્ક્યુલેટર નેટ ઉપર ફ્રીમાં અવેલેબલ છે વેટ અપોન હાઈટ સ્ક્વેર એ એનું ફોર્મ્યુલા છે જે તમારામાં કદાચ 23 થી વધુ હોય તો તમારું વેટ વધારે છે અને 27 થી વધારે હોય તો તમે ઓબેઝ છો એટલે સિમ્પલ વસ્તુ છે કે તમે ઓવરવેટ છો કે ઓબેઝ છો એ પહેલા જોઈ લો કારણ શું છે કે કારણ કે ઓવરવેટ એવી કન્ડિશન છે કે જ્યાંથી તમે ઇઝીલી રિવર્સ થઈ શકો છો ઓબેઝ થઈ ગયા પછી બી વજન નોર્મલ થાય પણ ઓબેઝ થયા પછી વજન બહુ જ વધ્યા પછી નોર્મલ કરવાનું બહુ ડિફિકલ્ટ થાય છે અને બહુ મુશ્કેલ થાય છે એટલે પહેલામાં પહેલી વસ્તુ તમારે ઓવરવેટ છે કે ઓબેઝ છે એ જોઈ લો પડે હવે ઓબેઝ એક વખત ઓબેસિટી કાં તો ઓવરવેટ થયા પછી શું થાય છે શરીરમાં કે પછી શરીરમાં તમારે જે બી બીજા બધા કારણો છે જેમ કે તમારે ઉંમર પછી તમારું સેક્સ મેલ પુરુષો પછી તમે જે બી વ્યસન કરતા હોય એડિક્શન એટલે કે તમે જે બી તમાકુ ખાવ છો દારૂ પીવો છો જે બી વ્યસન કરતા હોય એ વ્યસન પછી તમારા ફેમિલી હિસ્ટ્રી એટલે કે આપણા પપ્પાને મમ્મીને ભાઈ બહેનને કોઈ બી ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ નજીકના રિલેટિવને કોઈને હાર્ટ એટેક આવતું હોય એ વ્યક્તિઓ સ્ટ્રેસ વધારે હોય સ્ટ્રેસ વધુ હોય આપણને પહેલાથી બ્લડ પ્રેશર કાં તો ડાયાબિટીસની બીમારી હોય આ બધા કારણો એના પછી શરૂ થાય છે બેસિકલી શરૂઆત આપણે ઓવરવેટ અને ઓબેસિટીથી થાય છે ઓવરવેટ ઓબેસિટી થયા પછી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થાય છે અને એમાં તમે એડવાન્સ શું કરો છો તમારી ઉંમર આઈડિયલી હાર્ટ એટેક પહેલા જમાનામાં 40-50 વર્ષ પછી આવતો હતો પણ હવે આપણે 18-20 વર્ષ 16 વર્ષ 30 વર્ષથી બી એટેક શરૂ થઈ શકે છે પછી પુરુષોમાં સ્ત્રીઓ કરતા હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધુ હોય આ અમુક હોર્મોન્સના લીધે લેડીઝને પ્રોટેક્શન મળતું હોય છે બીજી વસ્તુ કે એડિક્શન તમાકુ અને સિગરેટ
આ બે ના સેવન થી હાર્ટ એટેક થાય થાય અને થાય, એટલે પહેલા પહેલું તમાકુ અને સિગરેટ મૂકવું જોઈએ. પછી ત્રીજી વસ્તુ કે તમારી ફેમિલી હિસ્ટ્રી, એટલે ફેમિલીમાં કોઈને પણ હાર્ટ એટેક હોય તો તમને હાર્ટ એટેક થવાના ચાન્સીસ બહુ વધુ હોય. પછી ટેન્શન, જે વ્યક્તિઓ બહુ વધારે પડતું ટેન્શન લેતા હોય, નાની નાની વસ્તુનું બધું ટેન્શન લે, નાની નાની વસ્તુ પર ચીડીઓ ચીડી જાય, ચીડીઓ સ્વભાવ હોય, બહુ ગુસ્સે થઈ જાય, એવા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધુ. એટલે સિમ્પલ પહેલા પહેલી વસ્તુ આપણે બ્રીફમાં હું સમજાવવા માંગુ છું કે ઇન્ટેક જેટલું ખાવ છો, જેટલું બાળો છો, એનાથી તમારું વેટ નક્કી થાય. વેટ તમારા બે પેરામીટર્સ થી નક્કી થાય છે, બીએમઆઈ. બીએમઆઈ તમારું 23 થી વધુ હોય તો ઓવરવેટ, 27 થી વધારે હોય તો ઓબેસ. એટલે એનાથી તમને એક્ઝેક્ટ ખબર પડશે કે મારું વેટ વધારે છે કે હું ઓબેસ છું, એટલે મેદસ્વીતા છે કે નહીં મને. અને પછી તમારે આ વસ્તુ જોવાની કે મને આમાંથી કોઈ હાઈ રિસ્ક ફેક્ટર છે કે નહીં, કે જેનાથી મને એટેક આવી શકે છે કે નથી આવી શકતો. પણ નેક્સ્ટ વસ્તુ, હજી એક વસ્તુ તમે વેટ માટે જોવા જાઓ તો બીજી વસ્તુ હોય છે કે વેસ્ટ હિપ રેશિયો. હિપ અને વેસ્ટ, આ ભાગ હિપ નો હોય છે, આ ભાગ વેસ્ટ નો હોય છે, એ તમને કોઈ ભી ડોક્ટર તમને માપી આપશે. વેસ્ટ હિપ રેશિયો ફિમેલ્સ મેલ્સ ની અંદર, એટલે પુરુષો ની અંદર 0.9 થી વધુ હોય અને ફિમેલ્સ ની સ્ત્રીઓ ની અંદર 0.8 થી વધુ હોય તો એને પણ આપણે ઓબેસિટી કહેવાય, ઓવરવેટ અને ઓબેસિટી. હવે સિમ્પલ વસ્તુ છે કે વજન આપણે બે વસ્તુથી માપવાનું હોય છે, પહેલા પહેલી વસ્તુ કે વેસ્ટ હિપ રેશિયો અને સેકન્ડ વસ્તુ એટલે બીએમઆઈ. હવે આમાંથી પહેલા તમે નક્કી કરો કે આપણું ઓવરવેટ અને ઓબેસ છે કે નહીં, પછી તમે રિસ્ક ફેક્ટર જોયું. બસ એક સિમ્પલ વસ્તુ છે કે તમને ઓવરવેટ ઓબેસિટી છે, અને બીજી વસ્તુ કે આમાંથી કોઈ પણ હાઈ રિસ્ક ફેક્ટર છે તમારા શરીરમાં કે જેનાથી તમને એટેક આવી શકતો હોય તો તમે હાઈ રિસ્ક છો હાર્ટ એટેક આવવા માટે. હાઈ રિસ્ક એટલે કે આ બીમારીઓ બધી બોમ્બ્લાસ્ટ જેવી હોય, શરૂઆતમાં કોઈ લક્ષણો ના આવે, અમુક પેશન્ટમાં લક્ષણો આવી શકે છે. લક્ષણો કેવા હોય કે ચાલતી વખતે, દાદરા ચડતી વખતે હોફ ચડે, છાતીમાં દુખાવો થાય, પરસેવો થાય, ડાબા હાથમાં દુખાવો થાય, અમુકને તો ખાલી થોડી ગભરામણ થઈને પરસેવો થઈને બી એટેક આવી શકે છે. ડાયાબિટીસ અને ઉંમરવાળા દર્દીઓમાં તો ઘણી વખત દુખાવો થયા વગર બી પેશન્ટને હાર્ટ એટેક આવી શકે છે, એ અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે એ લોકોની. એટલે એવું ના વિચારશો કે ખાલી મને પહેલા કોઈ લક્ષણો હોય તો જ મને હાર્ટ એટેક આવી શકે છે. જે આપણે અકસ્માત મૃત્યુ જોઈએ છે, જે મેં તમને વાત કરી કે ગઈકાલે અમારા અંગત મિત્ર એક્સપાયર થયા, એમને કોઈ લક્ષણો હતા નહીં અને અચાનક એક્સપાયર થયા. પર એક અઠવાડિયા 10 દિવસ પહેલા એક બીએચએમએસ હોમિયોપેથીનો સ્ટુડન્ટ ક્રિકેટ રમતા રમતા પડી ગયો, એને બી કોઈ લક્ષણો હતા. એટલે આ બધી બીમારીઓ તમારે પહેલાથી ધ્યાન રાખવી પડે. તમે પહેલાથી ધ્યાન રાખો કે મને આમાંથી કોઈ ક્રાઇટેરિયા છે કે નહીં મારા શરીરમાં, આમાંથી કોઈ ક્રાઇટેરિયા હોય અને તમે પહેલાથી ડોક્ટરને મળો અને એના માટે કોઈ સારું કોઈ સારવાર ચાલુ કરો. સારવાર એટલે કે આની માટે કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી, ખાલી લાઇફસ્ટાઇલ મોડિફાય કરવાની જરૂર છે. એકચ્યુઅલી ટાઈમના લીધે લાઇફસ્ટાઇલ હું ડિટેલમાં આ લેક્ચરમાં નથી કહી શકતો, બટ નેક્સ્ટ જે લેક્ચર અમારું આવતા વીકમાં આવવાનું છે એ લેક્ચરમાં હું ડિટેલમાં સમજાવીશ કે લાઇફસ્ટાઇલ શું છે, હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, લાઇફસ્ટાઇલની અંદર કઈ કઈ વસ્તુઓ, એટલે જેમ કે જમવાનું, કસરત, પછી એડિક્શન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મીઠું કેટલું ખાવું, ઓઇલ કેટલું લેવું, કોલેસ્ટ્રોલ કેવી રીતનું કંટ્રોલ કરવું, આ બધી વસ્તુઓથી તમને એક ખ્યાલ આવશે કે આપણે હાર્ટ એટેક કેવી રીતના પ્રિવેન્ટ કરે. એ આ બધી વસ્તુઓ નેક્સ્ટ લેક્ચરમાં તમને ડિટેલમાં સમજાવીશ. એક વસ્તુ આમાં કહેવાનું ભૂલી ગયો, કોલેસ્ટ્રોલ. સૌથી મેઇન વસ્તુ આ બધામાં કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ બી એક એવી વસ્તુ છે કે જેનાથી તમને હાર્ટ એટેક આવી શકે છે, અને હાર્ટ એટેક આવવાનું મૂળ કારણ કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ તમારું એ બી વસ્તુ તમે જે બી ખાઓ છો એનાથી નક્કી થાય છે. એટલે બસ મારી બધાને એક નમ્ર વિનંતી છે કે પહેલા પહેલું તમારું બીએમઆઈ વેસ્ટ હિપ રેશિયો મપાવી લો, જે અમારી હોસ્પિટલમાં ફ્રીમાં અમે ચેક કરી આપીએ છીએ. પછી તમારે જે આ હાઈ રિસ્ક ક્રાઇટેરિયા છે, આ હાઈ રિસ્ક ક્રાઇટેરિયા તો તમને ખ્યાલ જ છે કે આમાંથી મને કયો હાઈ રિસ્ક ક્રાઇટેરિયા છે, અને આમાંથી બેમાંથી કોઈ બી વસ્તુ તમને હોય તો પ્લીઝ તમારા ડૉક્ટર પાસે પહેલાં ચેકઅપ કરાવી લો. એટલીસ્ટ ઇસીજી, બ્લડ પ્રેશર અને તમારે જે બી ટેસ્ટ એમને લાગતું હોય એ ટેસ્ટ કરાવી લો, કે જેથી તમને ફ્યુચરમાં એટેક આવવાના ચાન્સીસ ખ્યાલ આવશે. અને પછી લાઇફસ્ટાઇલ જે મોડિફાય કરવાની છે એ એમની પાસેથી સમજી લો, જે અમારી હોસ્પિટલમાં દર રવિવારે અમે રેગ્યુલરલી એની ઉપર ડિટેલમાં બે બે કલાકના સેમિનાર્સ લેતા હોય છે કે લાઇફસ્ટાઇલમાં એક્ઝેક્ટલી શું કરવું જોઈએ, જેનું હું શોર્ટમાં 8-10 મિનિટમાં આવતા વીકમાં એક શોર્ટ વિડીયો તમને બનાવી આપીશ કે જેમનાથી આ સેમિનાર ના અટેન્ડ થતું હોય એ લોકો આવી શકશે. ધન્યવાદ.